આ સાથે એક મહત્વની ખબર સામે આવી રહી છે. કોરોના સામે જંગ લડવા માટે સ્થાનિકો હવે મેદાને આવ્યા છે. મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રિના સમયે માતાજીની આરતી સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ પોતાના ઘરની ગેલેરીમાં ઉભા રહીને. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર જોડાયા છે. બ્રિજેશ, જણાવશો જે રીતે માતાજીની આરતી કરવામાં આવી રહી છે અને ઘરની ગેલેરીમાં ઉભા રહીને તમામ લોકો માતાજીની આરતી કરી રહ્યા છે, શું આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે હવે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે તમામ લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે? આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ આપણને તાલી અને થાળી વગાડી અને ડોક્ટર, નર્સ, પોલીસ જેવા કર્મચારીઓનો અભિવાદન કરવાનો એક પ્રોગ્રામ કર્યો હતો. પોતપોતાના ઘરમાંથી, બાલ્કનીમાંથી કે ટેરેસ ઉપરથી, એ જ તર્જ ઉપર અમે આજે નવરાત્રી ચાલી રહી છે. દરેક જણ પોતપોતાની ગેલેરીમાંથી, ધાબામાંથી, ઘરેથી માતાજીની આરતી કરે અને માતાજીને પ્રાર્થના કરીએ કે આખી દુનિયાને કોરોના જેવી મહાબીમારીથી બચવાનો કોઈક રસ્તો બતાવે. આરતી થતી હોય છે તે જ રીતે જે છે તમામ જે નવરાત્રિનો સમય હોય છે, ચૈત્રી નવરાત્રિ છે, પણ આ જ પ્રકારે મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કોરોના જંગમાં તમામ લોકો સાથે છે અને સાથે મળી લડી રહ્યા છે. જે રીતે અહીંયા બાળકોએ તૈયારી કરી છે, તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એક સીધો મેસેજ, કોરોના જંગમાં તમામ લોકો સાથે મળી લડશે અને આ બીમારી સામે જે જાગૃતિ લાવવાની વાત છે તે પણ જાગૃતિ લાવવાનો એક પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે. જીદરા, બિલકુલ થી બ્રિજેશ, આભાર આપનો તમામ જાણકારી બદલ. તો ચૈત્રી નવરાત્રિના આ દિવસો ચાલી રહ્યા છે ત્યારે તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે, ત્યારે લોકો આરતી કરી રહ્યા છે, એકબીજાથી દૂર ઊભા છે. આપ જોઈ શકો છો તો કેટલાક લોકો પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા રહીને માતાજીની આરતી કરી રહ્યા છે.